ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે માં અંબાના દર્શન કર્યા હતા. જો કે મુખ્યમંત્રીએ ગત રાત્રે અંબાજીમાં રોકાણ કર્યા બાદ પોતાના પરિવાર સાથે વહેલી સવારની મંગળા આરતીનો લાવો લીધો હતો અને માં અંબાને પ્રાર્થના કરી હતી. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માં અંબાના ચરણમાં શીશ નમાવ્યું હતું અને માને પ્રાર્થના કરી હતી કે જલ્દીથી સમગ્ર વિશ્વમાં કોરોના મુક્ત થાય. જ્યારે કે કોરોના સંક્રમણની બીજી લહેર ઘાતક સ્વરૂપ ધારણ કરતા કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે અંબાજી મંદિરને 2 મહિના સુધી બંધ રાખવાની ફરજ પડી હતી અને કોરોના સંક્રમણની ગતિ ધીમી પડતા હવે મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માં અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે. તેમજ લોકો કોરોના સંક્રમણથી સુરક્ષિત રહે તે માટે મંદિરના તંત્ર દ્વારા અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. માં અંબાના કૃપાથી આપણે નિયંત્રિત કરી શક્યા છીએ. ઘણા દિવસો પછી બધા મંદિરો પણ ખોલવામાં આવ્યા છે. આજે માં અંબાની આરતી અને પૂજા કરીને ગુજરાત સલામત રીતે આ કોરોનાના સંક્રમણમાંથી બહાર નીકળે અને ગુજરાતની જનતાની માં અંબા રક્ષા કરે તેવી પ્રાર્થના કરી છે. થર્ડ વેવ માની કૃપાથી ન આવે, પરંતુ એક પ્રિકોશન તરીકે વર્સ્ટ કમ વર્સ્ટ રાજ્ય સરકારે બધી તૈયારી પણ કરી છે. વેક્સિનેશનની કામગીરીને પણ દરરોજ વધારતા જાય છે. ગુજરાતની જનતા જલ્દી વેક્સિન પોતે લઈ લે અને કોરોનાની સામે આપણે બરોબર ટકી શકીએ. કોરોના હારશે, ગુજરાત જીતશે એ મંત્રને પણ આપણે સાકાર કરી શકીશું. આજે ખાસ અહીંયા મા પાસે માથું ટેકવીને ગુજરાતની સલામતી, ગુજરાતના લોકોની સલામતી માટે પ્રાર્થના કરી છે.